નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે ડિસ્ટન્સ લર્નિંગ તપોવન વિદ્યાલય વડાગર આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ સૂચન છે કે અહીં જે મુદ્દા નોંધવામાં આવે તે આપે ઘરે નોટબુકમાં નોંધવાના રહેશે, જેથી કરીને આપ પુનરાવર્તન કરી શકો. ધોરણ 10 વિજ્ઞાન જૈવિક ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયોમાં આપણે જોવાનું છે કે વનસ્પતિમાં વાયુનો વિનિમય કેવી રીતે થાય છે, વનસ્પતિમાં વાયુ વિનિમયમાં શું થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય, તો વનસ્પતિઓ વાયુઓનો વિનિમય વાયુરંધ્રો વડે કરે છે. વિદ્યાર્થી મિત્રો, વાયુરંધ્રોની રચના વિશે જ્યારે આપણે અભ્યાસ કર્યો હતો ત્યારે આપણે જોયું હતું કે વાયુરંધ્રો જે છે તે વાયુઓના વિનિમય માટે વનસ્પતિઓ ઉપયોગમાં લેતી હોય છે. આ વાયુરંધ્રો વનસ્પતિના પર્ણમાં આવેલા હોય છે અને કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, તેના જે કોષો હોય છે તેના વચ્ચે જે આંતરકોષીય અવકાશ હોય છે, મતલબ કે જે જગ્યા હોય છે, તે હવાના સંપર્કમાં રહેલો હોય છે. CO2 અને O2ની આપણે પ્રસરણ દ્વારા થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણે અભ્યાસ કર્યો છે કે CO2 અને O2ની જે આપલે થતી હોય તે પ્રસરણની ક્રિયા દ્વારા થાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રસરણ એટલે શું પહેલાં તો પ્રસરણની ક્રિયામાં થતું હોય છે કે વધુ સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફથી ઓછી સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ અણુઓનું વહન થાય છે. એટલે CO2નું પ્રમાણ જો પર્ણની અંદર વધી જશે તો તે બહાર રહેલા પર્યાવરણમાં તે મુક્ત થશે. જ્યારે ઓક્સિજનનું પ્રમાણ પર્ણની અંદર ઘટશે ત્યારે તે બહાર રહેલા ઓક્સિજનના પ્રમાણની સરખામણીમાં અંદર રહેલા ઓક્સિજનનું પ્રમાણ ઘટવાને કારણે બહારથી ઓક્સિજન વનસ્પતિના અંદર જવું. તો આ પ્રસરણની ક્રિયા તે મુજબની હોય છે કે વધુ તરફથી ઓછા તરફ જવું. તો જ્યારે CO2 અને O2નું પ્રમાણ ઓછું વધારે થતું જશે તેમ તે મુજબ CO2 અને O2 વનસ્પતિની અંદર પ્રવેશતા હોય છે. CO2 અને O2 કોષમાંને કોષથી દૂર બહાર હવામાં જઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, CO2 અને O2 છે તે કોષમાં જઈ શકે છે અને કોષથી બહાર હવામાં પણ જઈ શકે છે. ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો આ, કે જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય ત્યારે તેમાં CO2 અંદર કોષમાં જતું હોય છે, ત્યાં જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાંથી મુક્ત થાય છે O2, તો તે કોષમાંથી બહાર હવામાં જઈ શકે છે. એટલે CO2 અને O2 અંદર પણ કોષની અંદર પણ દાખલ થાય છે અને કોષની બહાર પણ જાય છે. વાયુઓના પ્રસરણની દિશા પ્રસરણ પર્યાવરણની અવસ્થાઓ અને વનસ્પતિની આવશ્યકતા પર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, વાયુઓનું પ્રસરણ હવે ક્યારે CO2 અંદર જશે, ક્યારે CO2 બહાર આવશે, ક્યારે O2 અંદર જશે, ક્યારે O2 બહાર આવશે, આ મુજબનું જે પ્રસરણ છે તેની દિશા કોના પર આધાર રાખે છે, તો પહેલાં પર્યાવરણની અવસ્થાઓ અને વનસ્પતિની આવશ્યકતા. વનસ્પતિને જ્યારે જે વાયુની આવશ્યકતા હશે તે મુજબનું તે પોતાની અંદર વાયુ અંદર લેશે અને બહાર કાઢશે. એટલે પ્રસરણની ઘટના તે મુજબ થશે. રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી જ્યારે મુખ્ય વિનિમય ક્રિયા CO2 દૂર થવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ ખાસ ધ્યાનથી સમજવા જેવું છે કે રાત્રિ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી, વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશની આવશ્યકતા હોય છે. રાત્રિ દરમિયાન સૂર્યપ્રકાશ હોતો નથી ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય ત્યારે વનસ્પતિ CO2નો ઉપયોગ કરતી નથી. વનસ્પતિ CO2નો ઉપયોગ ન કરે માટે તેની અંદર CO2નું પ્રમાણ વધશે, જેથી CO2 બહાર દૂર વાતાવરણમાં પર્યાવરણમાં હવામાં આવી જશે. એટલા માટે આપણે જ્યારે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી ત્યારે આપણે કહીશું કે વનસ્પતિ જે છે તે CO2 મુક્ત કરતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, દિવસ દરમિયાન શ્વસનમાં ઉત્પન્ન થતો CO2 પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાઈ જાય છે. હવે દિવસ દરમિયાન જ્યારે શ્વસનમાં ઉત્પન્ન થતો CO2 શ્વસનની જે ક્રિયા થાય છે વનસ્પતિની અંદર, તેના અંદર જે CO2 ઉદ્ભવે છે તે CO2 પ્રકાશ સંશ્લેષણની જે દિવસ દરમિયાન ક્રિયા થાય છે તેની અંદર વપરાઈ જાય છે. કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થતો હોય છે અને વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ પાણી સૂર્યપ્રકાશ એટલે કે ક્લોરોફિલની હાજરીમાં તેનો ખોરાક બનાવતી હોય છે. તેથી દિવસ દરમિયાન જે CO2 વપરાય જશે, આથી CO2 મુક્ત થતો નથી પરંતુ મુખ્ય ઘટના O2 મુક્ત થવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન CO2 વપરાઈ જશે ત્યારે તેની અંદરથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની નિપજમાં જે ઉદ્ભવતો O2 છે તે O2 વાતાવરણમાં મુક્ત થશે. આથી દિવસ દરમિયાન વનસ્પતિ O2 મુક્ત કરે છે, જ્યારે
કરે છે કારણ કે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ ન થવાથી CO2 વપરાતો નથી તેથી તે રાત્રિ દરમિયાન CO2 મુક્ત કરતી હોય છે જ્યારે દિવસ દરમિયાન શ્વસનમાં રહેલો શ્વસનમાં રહેલો જે ઓક્સિજન છે તે પોતાની અંદરથી મુક્ત કરતી હોય છે અને CO2 વાયુ જે છે તે વાપરી લેતી હોય છે તેથી રાત દિવસ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય છે ત્યારે CO2 મુક્ત થતો નથી અને તેમાંથી ઓક્સિજન મુક્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ વનસ્પતિઓમાં વનસ્પતિઓમાં જે વાયુનું વિનિમય થાય છે તેની ઘટના કે દિવસ દરમિયાન વનસ્પતિ કયો વાયુ લે છે ને કયો વાયુ મુક્ત કરે છે જ્યારે રાત્રિ દરમિયાન વનસ્પતિ કયો વાયુ લે છે ને કયો વાયુ મુક્ત કરે છે વિદ્યાર્થી મિત્રો હવે માછલી એટલે કે જળચર પ્રાણી અને મનુષ્ય એટલે કે સ્થળચર પ્રાણી સ્થળજ પ્રાણી જે છે તે બંનેના શ્વાસનો દર શ્વસન દર જે છે તેની તુલના કરવાની છે તેના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ માછલી ઘરમાં તરતી માછલીનું અવલોકન માછલી ઘરમાં જે માછલી તરતી હોય તેનું આપણે અવલોકન કરીશું એક મિનિટમાં માછલી કેટલી વખત મોં ખોલે છે અને બંધ કરે છે તેની ગણતરી હવે વિદ્યાર્થી મિત્રો આ જે માછલી છે તે માછલી એક મિનિટની અંદર કેટલી વાર મોં ખોલે છે અને કેટલી વાર મોં બંધ કરે છે તેની આપણે ગણતરી કરવાની હવે તમે એક મિનિટમાં કેટલી વખત શ્વાસ અંદર લો છો અને કેટલી વખત બહાર કાઢો છો તેની ગણતરી કરો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પોતે કેટલી વાર શ્વાસ અંદર લઈએ છીએ અને કેટલી વાર બહાર કાઢીએ છીએ તેની ગણતરી કરવાની છે માછલીના શ્વસન દરને તમારા શ્વસન દર સાથે તુલના કરો હવે માછલીએ એક મિનિટમાં કેટલી વાર શ્વાસ લીધો અને બહાર કાઢ્યો જ્યારે આપણે કેટલી વાર શ્વાસ લીધો અને બહાર કાઢ્યો તે બંનેના દરની તુલના કરવાની છે તે પહેલાં આપણે જોઈ લઈએ કે માછલી શ્વસન કરે છે કેવી રીતે તો માછલી ઝાલરો વડે શ્વસન કરે છે માછલીનું જે શ્વસન અંગ છે તે છે ઝાલર આ જે ઝાલરો જે છે તેને ચુઈ પણ કહેવામાં આવે છે તો માછલી ઝાલરો વડે શ્વસન કરતી હોય છે કેટલીક માછલીઓમાં ઝાલર ફાટોને ઢાંકતી ગળીમય રચના આવેલી છે જેને આપણે ઝાલર ઢાંકણ કહીશું વિદ્યાર્થી મિત્રો કેટલીક માછલીઓ એવી હોય છે કે જેની જે ઝાલર ફાટ હોય છે ઝાલરો વચ્ચેની જે ઝાલરોની જે ફાટ હોય તેની ઢાંકતી હોય તે રીતની ગળીમય રચના આવેલી છે જેને ઝાલર ઢાંકણ કહીશું આમ ઢાંકણની જેમ ઢાંકતી રચના હોય છે તેથી તેને આપણે કહીશું ઝાલર ઢાંકણ માછલીમાં જ્યારે માછલીમાં જ્યારે મોં ખુલ્લું થાય છે ત્યારે ઝાલર કાટ બંધ થાય છે અને જ્યારે માછલી મોં બંધ થાય છે ત્યારે ઝાલર કાટ ખુલ્લી થાય છે વિદ્યાર્થી મિત્રો ઊંડી ક્રિયા છે માછલીનું મોઢું જ્યારે ખુલ્લું થશે જ્યારે ત્યારે ઝાલર કાટ બંધ થઈ જશે અને ઝાલર કાટ બંધ સોરી માછલીનું મોઢું બંધ થશે ત્યારે ઝાલર કાટ આપણને ખુલ્લું જોવા મળશે માછલી તેના મુખ દ્વારા પાણી અંદર લઈ ઝાલરો પરથી દબાણ દ્વારા પસાર કરે છે વિદ્યાર્થી મિત્રો માછલી જે છે તે પોતાના મોઢા વડે પાણી અંદર લે છે તે પોતાના મોંમાં પાણી અંદર લે છે અને ઝાલરો પરથી દબાણ ઉત્પન્ન કરી અને પસાર થવા દે છે આ દરમિયાન પાણીમાં દ્રવ્ય ઓછું પ્રસરણ દ્વારા વિવિધ કેશિકાઓમાં ગ્રહણ થાય છે અને CO2 પાણીમાં મુક્ત થઈ જાય છે હવે આ જ્યારે ક્રિયા થતી હશે તે દરમિયાન પાણીમાં જે દ્રવ્ય હોય તેવો ઓક્સિજન પાણીમાં દ્રવ્ય હોય તેવો ઓક્સિજન રુધિર કેશિકાઓમાં અંદર જશે એટલે ગ્રહણ થશે જ્યારે રુધિર કેશિકાઓમાં આવેલો જે CO2 છે કાર્બન ડાયોક્સાઇડ તે પાણીમાં પાછો મુક્ત થશે આ પાણી ઝાલર ફાટ દ્વારા દૂર કરવામાં આવે છે હવે આ જે પાણી હતું તે ઝાલર ફાટ દ્વારા પાછું મુક્ત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ રીતે જે માછલી છે તે શ્વસન કરે છે તેના ઝાલર ફાટોની મદદથી તો માછલીમાં સરેરાશ શ્વસન દર 66 થી 78 પ્રતિ મિનિટ છે વિદ્યાર્થી મિત્રો માછલીનો જે શ્વસન દર છે તે એક મિનિટની અંદર 66 થી 77 જેટલો હોય છે જ્યારે મનુષ્યમાં આ સરેરાશ શ્વસન દર છે તે 12 થી 16 પ્રતિ મિનિટ છે જે મનુષ્યનો શ્વસન દર છે તે 12 થી 16 પ્રતિ મિનિટ જેટલો આપણે જોઈ શકીએ છીએ તો આપણને એમ જોવા મળે છે કે માછલીનો જે શ્વસન દર છે તે મનુષ્યના શ્વસન દર કરતાં ખૂબ જ વધારે છે તો તેવું કેમ કારણ કે હવામાં રહેલું જે ઓટુનું પ્રમાણ છે તેના કરતાં પાણીના દ્રવ્યના ઓટુનું પ્રમાણ ઓછું હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે જે સ્થળચર છીએ તેઓ હવામાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ જ્યારે જળચર જે પ્રાણીઓ છે તેઓ પાણીમાં દ્રાવ્ય થયેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને પાણીમાં જે દ્રાવ્ય થયેલું જે ઓક્સિજનનું પ્રમાણ હોય છે તે હવામાં રહેલા પ્રમાણ કરતાં તો ખૂબ જ ઓછું હોય છે ઓક્સિજનના પ્રમાણ કરતાં તેથી પર્યાપ્ત ઓટું મેળવવા સ્થળચર પ્રાણીઓની તુલનામાં જળચર પ્રાણીઓનો શ્વસન દર ઝડપી હોય છે
એટલે જ્યારે જળચર જે પ્રાણીઓ હોય છે તેઓને જરૂરી ઓક્સિજન મેળવવા માટે ખૂબ જ વધારે શ્વસન દર હોય છે. એટલે સ્થળચર પ્રાણીઓની સરખામણીમાં જળચર જે પ્રાણીઓ હોય છે તેઓનો શ્વસન દર ખૂબ વધુ હોય છે. તો માછલી અને મનુષ્યના શ્વસન દરમાં આપણે જોઈ શકીએ છીએ કે માછલીનો શ્વસન દર છે તે ખૂબ જ વધારે હોય છે, જ્યારે સ્થળચર પ્રાણી જે મનુષ્ય છે તેનો શ્વસન દર ખૂબ ઓછો હોય છે.